માંગરોળ તાલુકાના કોસંબા ખાતે જમીયતે ઉલમા દ્વારા આયોજિત સામાજિક એકતા સંમેલનમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો તથા સંતો મહંતો અને બુદ્ધિજીવીઓ ઉમટી પડ્યા હતા. દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી જામિયા મદીનતુલ ઉલમ દ્વારા કોસંબા ખાતે સામાજિક એકતા સંમેલન યોજાયું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ તથા સંતો તેમજ બુદ્ધિજીવીઓએ સમાજને સંદેશો આપતા પ્રવચનો કર્યા હતા. જામિયા મદીનતુલ ઉલમ કોસંબા મોહમ્મદ ઈસા ઇબ્ને મૌલાના ઇલિયાસ બંદી ઇલાહી. હમારી સોચ ઔર ફિક્ર ઇસ સામાજિક એકતા સંમેલન કે જરિયે ઇસ બાત કી હૈ કે હમ પૂરે સમાજ કે અંદર પૂરે કૌમ કે અંદર એક બાત પેશ કરના ચાહ રહે હૈ. યે બાત હૈ કે સમાજ કે બહોત સે અચ્છે અચ્છે આગેવાન ઔર સમાજ કે બહોત સે પ્યારે અફરાદ વો તો ઇસ બાત કો માનતે હૈ કે મદારિસ કે જરિયે તો બહોત અચ્છે કામ હો રહે હૈ ઔર મદારિસ બહોત પ્યારે પ્યારે કામ કર રહી હૈ. ઇસ બાત કો તો સારે અફરાદ જાનતે હૈ ઔર હમારે સમાજ કે બહોત અચ્છે અચ્છે અફરાદ ઇસ બાત કો કહે ભી રહે હૈ. લેકિન મસલા યે હૈ કે ચંદ વો અફરાદ જો અફરાદ એસે હૈ જો ઇસકે અંદર દરાર પેદા કરને કી કોશિશ કર રહે હૈ, ઇસકે અંદર તોડ પેદા કરને કી કોશિશ કર રહે હૈ. એસે વક્ત મેં હમને તંઝીમ ઔર જમિયત કે અલાવા હમને અપને જામિયા યાની હમ અપને મદારિસ કે તહત મદારિસ કે સ્ટેજ સે યે દુનિયા કે સામને પૈગામ પેશ કરના ચાહ રહે હૈ કે દેખો ઔર સમાજ કો ભી સમાજ કે બડે બડે અફરાદ કો લાકર હમ યે દુનિયા કે સામને પૈગામ પેશ કરના ચાહ રહે હૈ કે યાદ રખો કે હમ અપને અંદર હમારે સમાજ કે અંદર ઇત્તેહાદ ઇત્તેફાક ઔર હમારે અંદર યકતાઈયત પેદા કરને કી હમ કોશિશ કર રહે હૈ ઔર કોઈ ભેદભાવ નહીં હૈ. હમારે મદારિસ કે બચ્ચે ભી અંદર ઇત્તેહાદ ઔર ઇત્તેફાક કી કોશિશ કર રહે હૈ ઔર દુનિયા કે સામને યહી પૈગામ દે રહે હૈ. યહી હમારી સોચ ઔર યહી હમારા પૈગામ હૈ ઔર યે પૈગામ હમ પ્રોગ્રામ રખ કર હમ દુનિયા કે સામને યહી પૈગામ દેના ચાહતે હૈ ઔર હમ આપસે ભી ખ્વાહિશ રખતે હૈ કે આપ ઇસ પૈગામ કો જહાં તક હો સકે પહોંચાએ. આ પ્રોગ્રામથી એકતા અમન ભાઈચારાનો સંદેશ આપવા માગીએ છીએ, સાથે સાથે સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને ન્યાય જે બંધારણીય મૂલ્યો છે એના સંવર્ધન અને જતન માટે નાગરિકો પોતાના તરફથી જે ઉત્સાહ બતાવી રહ્યા છે એની નોંધ લેવા માટે અમે દરેકને એ બતાવવા માગીએ છીએ કે આજે નાગરિકો પણ આ રીતે પોતાના તરફથી પ્રયત્નો કરી રહ્યા છે અને બંધારણીય મૂલ્યની રક્ષા માટે નાગરિક સમાજ બહાર આવી રહ્યો છે અને એમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ જાતિઓ સમાજો એકત્ર થઈને બંધારણની રક્ષા માટે અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે એને સમાજ જીવનમાં પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છીએ.